નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સુપ્રભાત. સમાચારોની શરૂઆત કરીને સૌથી પહેલા ખેલ જગતના સમાચાર. એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવી અને સુપર ફોરમાં પ્રવેશ મેળવી લીધો છે. પાકિસ્તાને આપેલો 163 રનનો ટાર્ગેટ ભારતે માત્ર 2 વિકેટ ગુમાવીને જ પ્રાપ્ત કરી લીધો અને ભારત વતી કેપ્ટન રોહિત શર્માએ શાનદાર અડધી સદી ફટકારતા 52 રન માર્યા તો શિખર ધવને 46 રન માર્યા. બોલિંગમાં ભારત વતી ભુવનેશ્વર કુમાર અને કેદાર જાધવે 3-3 વિકેટ ઝડપી અને પાકિસ્તાનને સસ્તામાં સમેટ્યું હતું. તો એશિયા કપમાં ભારતે સૌપ્રથમ હોંગકોંગને હરાવ્યું અને ત્યારબાદ પાકિસ્તાનને હરાવ્યું. 24 કલાકમાં ભારતે સતત 2 મેચ જીતી લીધી અને આ મેચ જીતતાની સાથે જ ભારતીય ટીમ એશિયા કપની સુપર ફોરમાં પહોંચી ગઈ છે. હવે આવનાર મુકાબલો ભારત કરશે અને ફરી એક વખત રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. તો ગઈકાલની મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી, સાથે જ શિખર ધવને 46 રન માર્યા. મતલબ કે ભારતની ઓપનિંગ પાર્ટનરશિપ ખૂબ જ શાનદાર રમી અને ત્યારબાદ દિનેશ કાર્તિક તેમજ તેમણે 31 રન માર્યા અને તે તમામ ખેલાડીઓએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરતા ભારતને 8 વિકેટે જીત અપાવી. ભારતીય ટીમે પાકિસ્તાન સામે જીત મેળવતા જ અમદાવાદીઓ મોટી સંખ્યામાં જીતની ઉજવણી કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા. મુસ્લિમ સમુદાયના લોકોએ પણ ફટાકડા ફોડી અને જીતને વધાવી લીધી અને તિરંગા ધ્વજ સાથે લોકોએ મોડી રાત સુધી સેલિબ્રેશન કર્યું. આગળથી સમાચારમાં, તો દીવ દમણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલની મુંબઈથી ધરપકડ કરાઈ છે. મોડી રાત્રે કેતન પટેલને દમણ લવાયા છે. કેતન પટેલ વિરુદ્ધ દમણ પોલીસમાં 2 ફરિયાદો નોંધાયેલી છે, જેને લઈને દમણ પોલીસે કેતન પટેલને પોલીસ સમક્ષ હાજર થવાની નોટિસ ફટકારેલી હતી, જેની સામે કેતન પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેની સુનાવણી 21 તારીખે પાછી ઠેલાઈ છે. તો કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ ગેરકાયદે વીજ જોડાણના આક્ષેપ સાથે ફરિયાદ થઈ છે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની ધરપકડને લઈ પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના ખેડૂતોની દેવા માફી અને પાટીદારોની અનામતની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલો હાર્દિક પટેલ હાલ સારવાર લઈ રહ્યો છે. બેંગલુરુની જિંદાલ નેચર કેર હોસ્પિટલમાં હાર્દિક સારવાર હેઠળ છે. હાર્દિક પટેલની હજી 28 તારીખ સુધી સારવાર ચાલશે. આગળ વધીએ. વિરોધના વંટોળ અને ઉગ્ર રજૂઆતો સાથે 2 દિવસનું વિધાનસભાનું સત્ર સમાપ્ત થયું. સરકારે જ્યાં 7 વિધેયક પસાર કર્યા ત્યાં જ કોંગ્રેસે નારાજગી સાથે વિરોધનો સૂર રજૂ કર્યો. વિરોધની ભેટ ચડી વિધાનસભા. 2 દિવસના સત્રમાં વિરોધનો સૂર. હોબાળા અને હંગામા સાથે વિધાનસભાનું 2 દિવસનું સત્ર પૂર્ણ થયું. વિપક્ષના વિરોધ વચ્ચે તમામ 7 બિલો મંજૂર થયા અને નિયમો વિરુદ્ધની કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્તને કરાઈ નામંજૂર. અવિશ્વાસની દરખાસ્ત પર કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો અને વેલમાં ધસી ગયા. જોકે સાર્જન્ટે તમામને ગૃહની બહાર મોકલી દેતા મામલો થાળે પડ્યો. નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન. નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસમાં લોકશાહીની અજ્ઞાનતા છે. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે એટલે કોંગ્રેસમાં કોઈને ભરોસો નથી. કોંગ્રેસે જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી એ સ્પષ્ટ રીતે નિયમોથી વિરુદ્ધની હતી. નીતિન પટેલના પ્રહારનો પરેશ ધાનાણીએ કંઈક હટકે જવાબ આપ્યો. ધાનાણીએ કહ્યું કે ભાજપની સરકાર ખેડૂત વિરોધી છે અને એટલે જ નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બહુ થયો મોંઘવારીનો માર, હવે હટાવો ભાજપ સરકાર. ખેડૂત થયો બેહાલ, હવે હટાવો ભાજપ સરકાર. રોળાયું યુવાનોનું ભવિષ્ય, હવે હટાવો ભાજપ સરકાર.
ખેડૂતોના દેવા માફી અને પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ જ્યાં આક્રમક મૂડમાં છે ત્યાં સરકાર વિકાસની વાતને આગળ ધરીને મામલાને થાળે પાડી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્ને સામસામે આવેલા સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં થયેલી એક જાહેરાત માત્રથી શાંત થઈ ગયા. રાજીના રેડ થઈ ગયા અને કેમ ન થાય, કારણ કે ગૃહમાં રજૂ થયું ધારાસભ્યોના પગાર વધારાને મંજૂરી આપતું બિલ, અને તે પણ 10 કે 20% નહીં પરંતુ 25% સાથેનો વધારો. અને આ સાથે જ ગુજરાતના ધારાસભ્યોના અચ્છેદિન આવી ગયા. ધારાસભ્યોના પગાર ભથ્થા વધારાના કાયદામાં સુધારાનું બિલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે રજૂ કર્યું, જે બિલ સર્વાનુમતે ગૃહમાં પસાર પણ થઈ ગયું. વધારા સાથે જ ધારાસભ્યોનો પગાર 1,16,316 થઈ ગયો, તો મંત્રીમંડળનું વિવિધ ભથ્થા સાથેનું નવું પગાર ધોરણ 1,32,000 થયું. આ બિલને મંજૂરી સાથે જ સત્તાપક્ષ અને વિપક્ષની બોલતી બંધ થઈ ગઈ અને મોંઘવારી તેમજ પ્રજાના પ્રશ્નોને લઈને ધમપછાડા કરી રહેલા વિપક્ષના ધારાસભ્યો જાણે પાણીમાં બેસી ગયા. તેમણે પગાર વધારાને આવકાર્યો તો ખરો, પરંતુ આટલો વધારો પણ કેટલાક ધારાસભ્યોનો ઓછો પડ્યો. હવે સવાલ એ છે કે ખેડૂતો અને પ્રજાના નામ પર સરકાર સામે બાયો ચડાવનારો વિપક્ષ પગાર વધારા સાથે જ ચૂપ કેમ થઈ ગયો? શું પૈસાએ બોલતી બંધ કરી દીધી? મોંઘવારી મુદ્દે રડી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ કહો કે મોંઘવારી તમને જ નડી રહી છે તેવું નથી. સૌથી વધુ તો મોંઘવારીનો માર નીચે પ્રજા કચડાઈ રહી છે, ત્યારે પ્રજાની પડખે ઉભા રહેવાના બણગા ફૂંકી રહેલા નેતાઓના મોઢા સ્વાર્થ સધાતા જ સિવાય કેમ ગયા? તો ધારાસભ્યોના પગાર તેમજ ભથ્થા વધારાના કાયદામાં સુધારાનું બિલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે રજૂ કર્યું, જેને સર્વાનુમતે ગૃહમાં પસાર કરાયું. મંત્રીમંડળનું વિવિધ ભથ્થા સાથેનું પગાર ધોરણ હવે 1,32,000 થશે. એજેન્ડામાં નહીં હોવાથી વિપક્ષના નેતાની મંજૂરી બાદ ગૃહમાં બિલ રજૂ કરાયું અને છેલ્લે 2005માં બિલમાં સુધારો કરાયો હતો. બિલમાં ધારાસભ્યોને નાયબ સચિવની કક્ષાનો પગાર આપવાની જોગવાઈ કરાઈ છે. અત્યાર સુધી ઉપસચિવ કક્ષાનો પગાર તમામ ધારાસભ્યોને મળતો હતો. તો ધારાસભ્યોના પગારમાં કુલ 25% વધારો કરાયો છે. 22/12/2017 થી આ પગાર ધોરણ અમલી કરાયું છે. અન્ય ભથ્થાઓમાં પણ સુધારો કરાયો છે અને વધારા સાથે પગાર હવે 1,16,316 થયો છે. અન્ય રાજ્યોમાં ધારાસભ્યોના પગારની જો વાત કરીએ તો ઉત્તરાખંડમાં 2,91,000, ઝારખંડમાં 2,25,000, મહારાષ્ટ્રમાં 2,13,000, હરિયાણામાં 1,65,000, દિલ્હીમાં 1,34,000, તો રાજસ્થાનમાં 1,30,000 પગાર ધારાસભ્યોને મળે છે. તો કોઈ ખેડૂતોના મુદ્દે ઉપવાસ આંદોલન કરે અને કોઈને જો વધારે લાગી આવે તો વિધાનસભાનો ઘેરાવ કરે અને ઘેરાવમાં જો સફળતા ન મળે તો સાયકલ સવારી કરે, પણ આ બધા વચ્ચે જો રૂપિયાની વાત આવે ત્યારે એકબીજાની સામે નહીં પણ સાથે થઈ જાય. ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોનો પગાર શું વધ્યો? ધારાસભ્યો ગેલમાં આવી ગયા. વિધાનસભા સત્ર પૂર્ણ થતા વેલમાં પણ ધસી આવ્યા, પણ છેવટે તો પગાર જ કામનો હતો ને. જોકે આ બધી અજાણતાનો ઢોળ કરતા ધારાસભ્યોને ક્યાં ખબર હતી કે ગુજરાતની જનતા બધો ખેલ જોવે છે અને સોશિયલ મીડિયામાં તેમના નામના ધજાગરા પણ ઉડે છે. જુઓ સોશિયલ મીડિયા પર આ જનતાના સેવકો વિશે કેવી ચર્ચા થઈ રહી છે. કોઈકે લખ્યું છે કે આ દેશની કરુણતા તો જુઓ, અહીં વિધાનસભામાં ઊંઘવાના 1,16,000 અને રાત દિવસ ખેતી કરવા બદલ દેવું મળે છે. તો અન્ય એક નાગરિકે લખ્યું છે કે આ પગાર વધારો થયો એ દલા તલવાડી વાળી વાર્તા જેવું જ છે. અમે ખુશ તમે ખુશ ભેગા મળીને જનતાનું મારી દીધું બુચ. તો બીજા એક પ્રબુદ્ધ નાગરિકે લખ્યું કે વાત હતી ખેડૂતોની આવક બમણી કરવાની અને પોતાની બમણી કરી નાખી, વાહ તમારી ભાઈ. તો વિધાનસભામાં ઊંઘવા માટે 77,000ની જગ્યાએ 1,16,000 રૂપિયા પગાર ચૂકવાશે, એટલે કે સૂતો વિકાસ. વધારે ગરીબ તો પેલા વિધાનસભામાં બેઠેલા 182 ધારાસભ્યો છે, બાકી ગુજરાતની બાકીની જનતાનો પગાર તો 2,00,000થી વધારે છે નહીં. ઓછા વરસાદનો ઓછાયો અને તકલીફોનો માથે સાયો. સંકટ એવું કે જ્યાં જુઓ ત્યાં દેખાય ફક્ત કોરું ધાકોર. જમીન સૂકી, તળાવો સૂકા, સુકાઈ ગઈ લોકોના જીવનની આશા.
જળજીવન છે એટલે જ કદાચ ગુજરાતના કોપ વચ્ચે તેને કચ્છના લખપતમાં શોધવા જવું પડે છે. આંખો ખુલી રહે તોય શું, આંખો બંધ રહે તોય શું, આંખોમાંથી આંસુ સુકાઈ જાય તોય શું. અહીં ઘાસનો કોઈ ચારો નથી અને લખપતવાસીઓ પાસે સૂકા સંકટનો સામનો કર્યા સિવાય કોઈ ચારો નથી. દોટ એવી કે ડોલ હોય કે બેડા, પાણી ભરવા માટે શોધવા પડે છે જળના છેડા. લખપત તાલુકામાં તો પશુઓ તો દારૂ તો જનસંખ્યા છે એના કરતાં પશુઓની સંખ્યા તો ડબલ હશે, વધુ સંખ્યા છે, અને પાણીની તો અહીંયા કાંઈ એકદમ કાંઈ સગવડ નથી. સૂકા સંકટથી ઘેરાયેલી આ તસવીરો છે કચ્છના સરહદી વિસ્તાર લખપતની, જ્યાં મૂંગા પશુઓનું પાલન કરતા માલધારીઓ અને સ્થાનિક લોકોની સ્થિતિ પાણી વગર કફોડી બની છે. જીવવા માટે જળની શોધ અહીં રોજ રહે છે અધૂરી. રાજ્ય સરકારે ઘાસ કાર્ડ બનાવી ઘાસ ડેપો તો ચાલુ કર્યા, પણ ડેપોમાં પણ ઘાસ નથી. પાણી અને ઘાસના અભાવે રોજે રોજ રૂંધાઈ રહ્યો છે આ બોલનો શ્વાસ. ઘાસ મળતો નથી, પાણી મળતો નથી, એના કારણે ગાયો રોજની 10-15 મરે છે. 5-6 ગામના ઓછામાં ઓછો 250-300 કાર્ડ છે, તો માલધારીઓને અડધી અડધી ઘાસડી પણ આવતી નથી. એક સમયે કોલસાની ખાંડથી સતત ધમધમતા રહેતા પાંધરો ગામની હાલત સૌથી દયનીય છે. પાંધરો સમીપેના ડેમમાં એકાદ મહિનો ચાલે તેટલું જ પાણી છે. 25-30 ગામના લોકો આ ડેમના પાણીથી પોતાની તરસ છીપાવી રહ્યા છે. 15 દિવસ ચાલે કે મહિનો દિવસ ચાલે એટલું જ પાણી છે. એ ડેમ ઉપર ઓછામાં ઓછા 24-30 ગમો પાણી પીએ છે. એની ઉપર ગામની સાથે સાથે અમારે આ વિસ્તારના જે પશુધન છે એની ઉપર નિર્ભર જ છે. કચ્છના કલેક્ટરે પણ આ સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ આ સમસ્યા ચિંતા કરવાથી નહીં પણ તેનું સમાધાન કરવાથી ઓછી થતી હોય છે. પાણીનું અત્યારે બહુ ખાસ ઇશ્યુ નથી, પણ ભવિષ્યનું ઇશ્યુ થાય તો પણ આપણે બધાને ટેન્કરો પહોંચાડીને પહોંચી વળશું. દૂર દૂર સુધી ફક્ત સૂકા સંકટની સતાવતી તસવીર, પશુઓના બેબસ ચહેરા, અને જીવનને જીવવા માંગતા લોકોની આશ સિવાય બીજું કંઈ જ નરી આંખે દેખાતું નથી. છેલ્લે એટલું જ કહી શકાય કે શોધવા નીકળ્યા હતા અસ્તિત્વના અવશેષો, પણ અપેક્ષા સિવાય બીજું કંઈ હાથે ન લાગ્યું. મેહુલ સોલંકી, News 18 ગુજરાતી, કચ્છ. આગળ વધીશું સમાચારોમાં. તો છોટાઉદેપુર જિલ્લાના લઢોડ ગામે ખેડૂતોને શેરડીની 12 કરોડ જેટલી રકમ ન ચૂકવાતા હાલત દયનીય બની છે. 1997માં વડોદરા જિલ્લાના આદિવાસી પૂર્વ પટ્ટી વિસ્તારના વિકાસ માટે સરદાર શુગર ફેક્ટરી લઢોદમાં સ્થાપવામાં આવી હતી અને ત્યારબાદ 2007-2008માં લઢોદના ખેડૂતો પાસેથી શેરડી લીધી, પરંતુ સરકારે તેના રૂપિયા ચૂકવ્યા ન હતા. ત્યારબાદ 2011-12માં ફેક્ટરીની હરાજી કરાઈ અને ત્યાર પછી હજુ સુધી ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં હજુ સુધી એક પણ રૂપિયો તેમને ચૂકવાયો નથી. નરેન્દ્રભાઈ મોદીની ગેરહાજરીમાં આનંદીબેન પટેલ બેઠા હતા અને એમને પણ સ્વીકાર્યું હતું કે ભાઈ ખેડૂતોને રૂપિયા મળશે, પણ વારંવાર પૂછવા છતાં એમને એવી કોઈ બાંહેધરી નથી આપી કે ક્યારે મળશે, પણ મળશે એવું ચોક્કસ કહ્યું હતું. તે સમયના કલેક્ટર શ્રી, જિલ્લા રજિસ્ટ્રારે એ બધાએ પણ કબૂલ્યું હતું કે ભાઈ આ સુગરમાં કૌભાંડો થયા છે અને ખેડૂતોના રૂપિયા બાકી છે. જે જાહેરાત કરી હતી કે ગુજરાતના કોઈપણ ખેડૂતના શેરડીના પૈસા બાકી નથી,
તો કેન્દ્રની સરકારે 23,000 કરોડ રૂપિયા આપ્યા તો ગુજરાતને ભાગે કેટલા આવ્યા અને એ કોને ચૂકવ્યા એ સરકાર જાહેર કરે. ફી તેમજ ભ્રષ્ટાચારને લઈને એફઆરસી ખાતે વાલી મંડળ અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને વધુ ફી લઈ રહ્યા છે તેમજ તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાલીઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે, જેને લઈને વાલીઓએ એફઆરસી રદ કરવાની માંગ કરી અને એફઆરસી દ્વારા નક્કી કરાયેલ ફી સામે નારાજગી વ્યક્ત કરી. જો કે ફીને લઈને વિવાદ યથાવત છે ત્યારે વાલી મંડળ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે ફીને લઈને કોઈ નિકાલ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનશે. જે ફી નક્કી કરી છે એ અમે ગેરકાયદેસર છે અને ઊંચી ફી નક્કી કરી છે, આમાં ભ્રષ્ટાચાર હોવાની શંકા છે અને જે 6 સભ્યો છે એમાં નવનીત મહેતા છે અને કે પૂત સાહેબ છે એમની સામે પણ જે વિવાદાસ્પદ વ્યક્તિ છે એટલે અમને શંકાનું સ્થાન મળે છે. સરકારે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી તેમ છતાં હજુ પોરબંદર જિલ્લાની પાલિકા પેપર પર કામ કરી અને કરોડોનો ભ્રષ્ટાચાર કરતો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને કોંગ્રેસે પોરબંદર નગરપાલિકાનો ઘેરાવ કર્યો અને કોંગ્રેસે ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ પૈસા લઈ અને ગેરકાયદે મંજૂરી અપાતી હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે. આ સિવાય કોંગ્રેસે પોરબંદર પાલિકા પાસે ટાઉન પ્લાનિંગ મિનિટ બુકની વિગત તેમજ કમિટી દ્વારા અપાયેલ મંજૂરીની પણ માહિતી માંગી. ત્યાં સુધી એને 946 પ્રકરણ સુધી મંજૂરી ચાલુ રાખી જે સરકારનો નિયમ પ્રમાણે ઓનલાઈન થઈ ગયું છે, છતાં પણ આ લોકો બધાને ઓન પેપર નહીં પણ ગેરકાયદેસર પૈસા લઈ અને મોટે પાયે ભ્રષ્ટાચાર કરી અને એમાં એમ માનો કે ધારાસભ્ય થઈ માંડીને બધા સંડોવાયેલા છે. એક બાજુ ધારાસભ્યના પગારમાં 25% વધારો કરી તેમના પર ધનવર્ષા કરાઈ છે તો બીજી બાજુ જગતનો તાત વીજળી માટે પણ વલખા મારી રહ્યો છે. જૂનાગઢના વંથલીમાં નિયમિત વીજળી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીને તાળાબંધી કરી અનુગ્રહ વિરોધ નોંધાવ્યો. તાલુકાના 4 ગામના ખેડૂતો દ્વારા કચેરી બહાર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. કપરી સ્થિતિ, હેરાન કરતી માનસિકતા અને મન પર હાવી થતા વિચારો જ્યારે મન પરથી કાબુ ગુમાવી દે ત્યારે ગુનાને અંજામ અપાતો હોય છે. હત્યા, લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુના કરી આરોપીઓ જેલમાં સજા કાપતા હોય છે અને જેલની 4 દિવાલો તેમના માટે મુકામ બની જતું હોય છે. વાત મોરબીની સબજેલની કરીએ કે જ્યાં કેદીઓ માટે કરાયું છે વિપસ્યના શિબિરનું આયોજન. કેદીઓને વિકારોથી મુક્તિ મળે અને મનને શાંતિ મળે તે હેતુથી વિપસ્યના શિબિરનું આયોજન કરાયું છે અને આ શિબિર 10 દિવસ ચાલશે. મુંબઈના એડવોકેટ ઉમેશ દેશપાંડે કેદીઓને માર્ગદર્શન આપશે તેમજ જેલના 170 કેદીઓ પૈકી 30 કેદીઓ વિપસ્યના શિબિરમાં ભાગ લઈ રહ્યા છે એટલે જેલમાં વિકારોને મુક્ત કરી અને સાધનાનું કેન્દ્ર તૈયાર કરાયું છે. પહેલે દિન શામ સે જબ ઉનકે સાથ બેઠના શરૂ હો ગયા, ઉનકે સાથ ખાના પીના, ઉનકે સાથ હી રહેના, યે જબ શરૂ હો ગયા તો ધીરે ધીરે હમારે બીચ મે જો જો રિશ્તા થા વો સિર્ફ અબ ટીચર જૈસા નહીં હૈ લેકિન અબ જો હમારા રિશ્તા હૈ વો બહોત એક મિત્રતા કા રિશ્તા હો ગયા હૈ. અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધના વિરોધમાં ધરપકડ કરાયેલ 9 વેપારીઓને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે અને વેપારીઓને અંબાજી બંધના 6ઠ્ઠા દિવસે જામીન મળ્યા છે. કોર્ટે તેમને 20,000ના બોન્ડ પર મુક્ત કર્યા છે અને વેપારીઓની મુક્તિ થતા અંતે અંબાજીની બજારો ફરીથી ધમધમવા લાગી છે. જામનગર મહાનગરપાલિકાના 2-3 મહિને મળતા બોર્ડને લઈ અને કોંગ્રેસે વિરોધ કર્યો અને કોંગ્રેસના સભ્યોનું કહેવું છે કે પ્રજાના પ્રતિનિધિઓના પ્રશ્નોના જવાબ ન આપવા ભાજપ બોર્ડ નથી બોલાવતું, આ બોર્ડ 3 મહિને મળવું જોઈએ તેવી માંગ કરી છે. તેમજ આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ ઇન્ચાર્જ મેયર તેમજ ડેપ્યુટી મેયર હાજર રહ્યા હતા. તો બીજી બાજુ મેયરનું કહેવું છે કે વિપક્ષના વિરોધ વચ્ચે પણ અમે ટીપી સ્કીમની જમીન વેચાણ અને મંજૂરી આપતો ઠરાવ મંજૂર કર્યો છે. એ એક જ સિંગલ ટેન્ડર આવેલા ટેન્ડરના પાર્ટીને બોલાવી નેગોશિએશન કરી અને 34,875 રૂપિયા જે અપસેટ પ્રાઇસ હતી અને માત્ર 1 ચોરસ મીટરે 25 રૂપિયાનો વધારો કરી અને આ પાર્ટીને 25 રૂપિયા એટલે 1 ફૂટે માત્ર ને માત્ર 2.5 રૂપિયાનો વધારો કરી અને આ જમીન કિંમતી જમીન પધરાવી દેવા માટેનો જે ગેરકાયદેસરનો ઠરાવ કર્યો છે એનો અમે લોકોએ સખતમાં સખત વિરોધ કર્યો છે. વિરોધ પક્ષ એમ કહે છે કે મહિના દિવસે બોર્ડ મળવું જોઈએ પણ આપણા જે મહાનગર મોટા મહાનગરપાલિકા હોય તો એની અંદર મહિના દિવસે
બોર્ડ મળતું હોય, પણ જ્યારે રાજકોટ જેવું મહાનગર હોય, ભાવનગર હોય, જૂનાગઢ હોય કે જામનગર હોય, તો બાકીના બધા મહાનગરપાલિકામાં 2 મહિના બોર્ડ મળે. કેમ કે જનરલ બોર્ડના એજન્ડા છે એ 2-3 એજન્ડા જ હોય. રાજ્યમાં ઊંટ વૈધુ કરનાર લોકોની ભરમાર છે અને વલસાડમાં આવા જ એક તબીબે નિર્દોષનો ભોગ લીધો. ઘટના એવી છે કે વાપીના મોરારજી સર્કલ પર આવેલી અશ્વિની ક્લિનિકના તબીબે એક દર્દીને દવા આપી, જે બાદ તેનું થોડી જ વારમાં મોત થયું. અને આ તબીબ આમ તો હોમિયોપેથીની પ્રેક્ટિસ કરે છે, પરંતુ પેટની દુખાવાની ફરિયાદ લઈને આવેલા દર્દી રામભવનને તબીબ ગોપાલ મહાજને કેટલીક એલોપેથી દવાઓ લખી આપી. તો સંજીવની મેડિકલ સ્ટોરના માલિકે કોઈ ચિઠ્ઠી જોયા વગર દર્દીને દવા આપી અને દવા ખાધા બાદ થોડી જ વારમાં દર્દીનું મોત થઈ ગયું. પરિવારજનોએ તબીબ પર આક્ષેપ લગાવ્યો છે. દવા કરાને કે લીએ લાયા, ડોક્ટર સે દવા લિયા, ડોક્ટર ને જો દવા નહીં દિયા લેકિન મેડિકલ કા દવા દિયા, મેડિકલ સે દવા લે કરકે હમને ખિલાયે, એક એક ખુરાક 4 ગોલી દિયા, એક વો ગ્લુકોજ કા પાવડર દિયા, ગ્લુકોજ કા પાવડર ઓર ગોલી ખિલા દિયા, ખિલાને કે બાદ આધા ઘંટા કે અંદર એકદમ ખતમ હો ગયે. તો એક બાજુ મૃતકના પરિવારજનો તબીબ પર બેદરકારીનો ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે, તો બીજી બાજુ તબીબ પોતે પોતાનો બચાવ કરી રહ્યા છે. તબીબ પોતે પણ સ્વીકારે છે કે હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતો હોવા છતાં પણ એલોપેથીની દવા તેમણે લખી આપી હતી. હા, મેં ઇમરજન્સી કે લીએ મેં અભી થોડા લિખ દે, બાકી હમ લોગ એલોપેથિક દેતે નહીં હૈ, હોમિયોપેથી કી પ્રેક્ટિસ કરતે, લેકિન ઉનકો ઇમરજન્સી કે લીએ પેન કે લીએ મેં એક દો ગોલી દે દિયા. તબીબની ગંભીર બેદરકારીને મેડિકલ સ્ટોર વાળાએ પણ પકડી નહીં અને પ્રિસ્ક્રિપ્શન વગેરે જ તેણે પણ દર્દીને દવા પકડાવી દીધી. તબીબે લખેલી ચિઠ્ઠીમાં કોઈ પણ તબીબનું નામ પણ ન હતું અને સંજીવની મેડિકલ સ્ટોર માલિકે પોતાનો પાંગળો બચાવ કર્યો. કઈ ડોક્ટર માંગે ઉપર કઈ લખેલું તો નથી ડોક્ટરમાંથી લખતો, એટલે એમ જ ડોક્ટરના ઓથોરાઇઝ પ્રિસ્ક્રિપ્શન જ આપણે દવા આપી દીધી. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં અગાઉ પણ તબીબોની બેદરકારીના કારણે દર્દીઓના મોત નિપજ્યા હોવાની ઘટના બની ચૂકી છે, પરંતુ સૌથી ગંભીર વાત એ છે કે દર્દીના મોત બાદ પણ તબીબે માનવતા ન દર્શાવી અને ક્લિનિકની બહાર કલાકો સુધી તેનો મૃતદેહ રઝળતો રહ્યો. વાપી પોલીસે સમગ્ર પ્રક્રિયાને ગંભીરતાથી ન લીધી અને પરિવારજનોના આક્ષેપ છતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ન કરી અને ભીનું સંકેલવાનો પ્રયાસ કરાયો. પ્રકરણમાં દર્દીના મોતનું સાચું કારણ બહાર આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. આગળ વધીએ. વલસાડની બીકેએન સાયન્સ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં હાલ ભયનો માહોલ છે અને ફોન જેવો રણકે કે વિદ્યાર્થીનીઓ થરથર કાંપે છે, કારણ કે તે પરેશાન છે રોમિયોથી. એક એવો રોમિયો જે વિદ્યાર્થીનીને ફોન કરી અને બીભત્સ વાર્તાલાપ કરે છે. અનેક વખતની રજૂઆતો છતાં હોસ્ટેલના સત્તાવાળા તેને ગંભીરતાથી લેતા નથી અને મામલો વધુ તંગ થઈ ગયો તો પણ સત્તાધીશોએ માત્ર પોલીસને મૌખિકમાં જાણ કરીને આત્મસંતોષ માની લીધો. રોમિયોનો ભય એટલો છે વિદ્યાર્થિનીઓમાં કે તે અભ્યાસમાં પૂરતું ધ્યાન નથી આપી શકતી અને છેલ્લા કેટલાક સમયથી ચાલતો આ સિલસિલો હજુ અટક્યો નથી. હોસ્ટેલની મોટાભાગની વિદ્યાર્થીનીઓ રોમિયોનો શિકાર બની ચૂકી છે. કોણ છે આ રોમિયો કોલર અને વિદ્યાર્થીનીઓના ફોન નંબર તેની પાસે કેવી રીતે આવ્યા તે એક મોટો સવાલ છે. ગમે એમ બોલે કે અહીં મળવા આવું, પછી મેં તારી જોડે ફ્રેન્ડશીપ કરી છે. મેં મને ખબર છે મેં કોઈ સાથે ફ્રેન્ડશીપ કરી જ નથી તો કોણ આવું કહે છે. મેં પહેલાં તો વિચારમાં આવી ગયો, પછી ગમે એમ બોલવા લાગી જાય કે મેં તારા વગર રહી નહીં શકતો, આઈ મિસ યુ. હા એ આવે છે કે એક નંબર બ્લોક કર્યો તો બીજા નંબર પરથી આવી જાય કે તું શું કરે છે, મને મળવા આવ. એ ગમે એમ ગમે એમ મતલબ ગમે એમ બોલે. પ્રોબ્લેમ એ એક દુર્ગેશ રેબારી નામ કા કોઈ લડકા હૈ ઓર વો હેરાન કર રહા હૈ. ઉસકા વાર્તાલાપ એસા હોતા હૈ જો અશ્લીલ હોતા હૈ. વો મુજસે ભી જબ લડકીઓને મુજસે બાત કરવાઈ તો મુજસે ભી ઉસને બાત ચાલુ રખી. જબ ઉસે ડાંટતે હૈ તો વો ઓર ભી અનશન બોલને લગતા હૈ. એ ફરિયાદ રેક્ટર તરફથી મને મળી એટલે આજરોજ પોલીસમાં પણ ફરિયાદ આપવાનું અમે વિચારીએ છીએ. પોલીસને પણ જાણ કરી છે આ બાબતમાં અને એને માટે જરૂરી પગલાં લેવાની પોલીસે જાણ અમને પણ કરી છે. તો આપ સોશિયલ મીડિયા થકી પણ અમારી સાથે જોડાયેલા રહી શકો છો. અમારી વેબસાઇટ newsjatin.com પર પણ તમામ સમાચારો મેળવી શકો છો. સુપ્રભાતમાં હાલ માત્ર આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.